When we travel, this is Around the World in 60 Minutes with me, Ayush, and I've got today Kushal, who is the destination specialist for Spain from Flamingo Transworld Private Limited. When I'm talking about this particular destination, Spain, तो ये यूरोप में second most visited country है after France. But talking about India and Gujarat specifically, तो कुशल हूँ तुम्हारे थी जानवा मांगू छू के केम टूरिज्म इंडियन टूरिज्म ने गुजरात टूरिज्म आटलू नथी स्पेन मा. First of all, hello Ayush and hello everyone. Spain ની જ્યારે આપણે વાત કરીએ તો એઝ અ ડેસ્ટિનેશન જેવી રીતે તમે જણાવ્યું કે ફ્રાન્સ પછી સેકન્ડ હાઈએસ્ટ વિઝિટેડ કન્ટ્રી છે યુરોપમાં, અને એ કનેક્ટ આપણાથી એટલે નથી થતું કેમ કે હજુ આપણા માટે એટલી પોપ્યુલારિટી નથી આવી. સો લોકો એને હજુ એક્ઝોટિક કાં તો કહેવાય કે પહેલા યુરોપ કરી લઈએ, પછી આફ્રિકા કરી લઈએ, ઓસ્ટ્રેલિયા કરી લઈએ, યુએસ કરી લઈએ, પછી સ્પેન કરીએ. વેર ઇન સ્પેનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણને અટ્રેક્ટ કરે છે. આ ટમાટીનો ફેસ્ટિવલ છે, રનિંગ વિથ ધ બુલ છે. આ ફેસ્ટિવલ્સ એટલા સરસ હોય છે કે જે ઓગસ્ટ લાસ્ટ વેનસડે થતા હોય છે ઇન અ ટાઉન કોલ બુનોલ, અને એ ફેસ્ટિવલ્સમાં પાર્ટિસિપેટ કરવું હોય તો યુ મસ્ટ બી અવેર ઓફ કે એના માટે બહુ જ પહેલેથી બુકિંગ કરાવવા પડતા હોય છે, કે તેમની હોટેલ્સ એટલી બધી નથી હોતી. સો યુ હેવ ટુ પ્લાન ઇન એડવાન્સ અને રનિંગ વિથ ધ બુલ. આવા બધા ફેસ્ટિવલ્સ છે, ત્યાંનું લોકલ ફૂડ છે કે જે આપણી એવી મિથ હોય છે કે જ્યારે આપણે ઇન્ડિયાની બહાર ટ્રાવેલ કરીએ તો આપણું જ ફૂડ હોવું જોઈએ, આપણું ઇન્ડિયન ટેસ્ટ હોવો જોઈએ, અને ઇન્ડિયન વેરાયટીઝ જ હોવી જોઈએ. અને જ્યારે હું સ્પેનમાં લોકલ ડિશિસ ટ્રાય કરતો હોઉં તો યુ વોન્ટ બિલીવ આયુષ કે આઉટ ઓફ ધી મેન્યુ 60% મને વેજીટેરિયન મળે છે. શું વાત કરો? યસ, ધેટ્સ ફેક્ટ. એટલે વેન આઈ ટોક અબાઉટ સ્કાય ડાઇવિંગ, ઓ માય ગોડ, તો આઈ વુડ સે કે યંગ જનરેશન તો લાઈક કે ટિલ 45 યર્સ સુધીના લોકો તો કે બસ મારે સ્કાય ડાઇવિંગ કરવું જ છે. કુશલ, એટમોસ્ફિયર તો સાથ આપશે જ આપણને, બીકોઝ ઇટ્સ એટમોસ્ફિયર. જો વિન્ડી હોય તો ના કરી શકાય, એટલે 10,000 ફીટ 15,000 ફીટ ઉપરથી ફ્લાય કરે અને પછી ત્યાંથી જમ્પ કરવાનો. હા, અને એ એકદમ વાવ એક્સપિરિયન્સ છે. ધેટ્સ યુ કેન સે ધ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ, યુ વુડ સે. લાઈક સમર વેકેશન આવી રહ્યું છે અને આપણે બી કંઈક પ્લાન કરવું જોઈએ કે ફેમિલીને કંઈક વેકેશન આપવું હોય તો ક્યાં જવું. મે ટુ સપ્ટેમ્બર ઇઝ અ ગુડ ટાઈમ ટુ વિઝિટ એઝ દે હેવ અ ગુડ સમર સીઝન. સમર એટલે એવી વાત ના થઈ શકે કે ત્યાંનું ટેમ્પરેચર 40 ડિગ્રી હશે, પણ આપણે યુરોપિયન કન્ટ્રીની વાત કરીએ છીએ કે જ્યાં આગળ ટેમ્પરેચર સ્ટાર્ટ થઈ જશે 20 ડિગ્રીથી અબવ અન્ટિલ 30 ડિગ્રીઝ. અને જ્યારે પ્લેસીસની વાત કરીએ તો એના મેજર સિટીઝ જે આપણને ખબર જ છે કે મેડ્રિડ ને બાર્સિલોના. મેડ્રિડ બિંગ અ કેપિટલ સિટી, એટલે એનો હિસ્ટોરિકલ એરા, એના બિલ્ડિંગ્સ, એનું સ્ટ્રક્ચર, એની નાઇટ લાઈફ અને એના મ્યુઝિયમ્સ એના માટે એકદમ ફેમસ છે. અને જ્યારે બાર્સિલોનાની વાત કરીએ, બાર્સિલોના ઇઝ અ સેકન્ડ મેજર સિટી આફ્ટર મેડ્રિડ, વિચ ઇઝ ફેમસ ફોર બીચ, નાઇટ લાઈફ, આર્કિટેક્ચર એન્ડ ઓલ ધીસ સ્ટફ. સો ઇફ યુ આર પ્લાનિંગ ફોર સમર વેકેશન, ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ પ્રોસેસ ફર્ધર, કેમ કે આની વિઝાની બી આગળ પ્રોસેસ હોય છે. વી આર અપ્લાઇંગ ધ યુરોપિયન વિઝા, વિચ ટેક્સ અપ્રોક્સિમેટલી 1 મંથ ટાઈમ. ઓકે, યસ. સો યુ હેવ ટુ પ્લાન યોર વેકેશન નાવ. સ્પેશિયલ પ્રાઇઝ મૂકેલી છે વિથ સ્ટાર્ટિંગ ફ્રોમ 1,50,000 ફોર 10 નાઇટ્સ 11 ડેઝ ઇન્કલુડિંગ ઓલ. વાવ, યસ. સો 10 નાઇટ્સ નું વેકેશન, યુરોપિયન ડેસ્ટિનેશન એન્ડ જસ્ટ ઇન 1,50,000, અને દેટ ઇઝ ઇન્કલુઝિવ ઓફ ફૂડ. ઇન્કલુઝિવ ઓફ ફૂડ, યસ. એટલે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આવી ગયા, તમારા બધા મેજર સિટીઝ આવી ગયા, તમારું ટ્રાવેલિંગ આવી ગયું, વિઝા આવી ગયા, ઓલ એક્સપેન્સીસ કવર્ડ, ઓલ મેજર એક્સપેન્સીસ હેઝ બીન કવર્ડ. જો ઘણા બધા લોકો રુચિ હશે મારી જેમ કે સ્પેન ટ્રાવેલ કરવું છે, તો કોઈ આ પર્ટીક્યુલર નંબર છે, કોઈ વેબસાઇટ છે જેના પર આ લોકો આ બધી ઇન્ફોર્મેશન જાણી શકે છે સ્પેન ને લઈને? ઓ યસ, ઓફકોર્સ. જો તમારે વેબસાઇટ પર ચેક કરવું હોય તો યુ કેન વિઝિટ અવર વેબ પેજ, દેટ ઇઝ www.flamingotravels.co.in /spain. એટલે સ્પેન માટેની દરેક ઇન્ફોર્મેશન તમને મળશે. અને ઇધર ઇફ યુ વિશ ટુ યુ નો કોલ એટ માય ઓફિસ, દેટ ઇઝ 4000 1600, દેટ ઇઝ માય અમદાવાદ ઓફિસ નંબર, કે જ્યાંથી તમને સ્પેન રિલેટેડ દરેકે દરેક માહિતી મળી શકશે. અને Brought to you by Flamingo Transworld Private Limited. પિછલે 18 સાલો સે હર ગુજરાતી કા ટૂર ગાઈડ.